સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે. ગેસ્ટ ઓફ ધ ડે ની અંદર અમે એવા અતિથિને આપની સમક્ષ લાવીએ છીએ કે જેને મળવાની આપને પણ ઈચ્છાઓ છે, સ્વાભાવિક પણ અમને પણ એટલી બધી ઈચ્છાઓ છે, તેમની સાથે અંતરંગ વાતો કરવાની. દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં આજે એક એવા અતિથિને અમે આપને મળવા જઈ રહ્યા છીએ કે જે સતત ગુજરાતી ભાષા જાણનારા અને સમજનારા લોકોને હસાવતા રહ્યા છે. ક્યારેક ક્યારેક મરક મરક હસાવે છે અને ક્યારેક ક્યારેક ખડખડાટ પણ હસાવે છે. અને હાસ્યની દુનિયામાં, કદાચ હાસ્ય લેખકોની દુનિયામાં એક પોતાનું સ્થાન એક હટીને જ બનાવેલું છે. કારણ કે ક્યારે સીધી રીતે એમણે કોઈ પણ લેખ લખ્યા નથી, પોતાના આગવા અંદાજથી લેખ લખીને ક્યારેક વિવાદમાં પણ રહ્યા છે, પરંતુ એક વસ્તુ તો ચોક્કસ છે કે વાચકોમાં એ લોકપ્રિય રહ્યા છે. દર્શક મિત્રો, વાત કરી રહ્યો છું જાણીતા હાસ્ય લેખક અશોક દવેજીની, અને અશોક દવેજી હાજર છે આપણા કાર્યક્રમમાં. અશોકજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ વેરી મચ દેવાંગભાઈ. અને મને મારા અંગત મારા તરફથી પણ સિટી કેબલને મારી અંતરંગ શુભેચ્છાઓ રજૂ કરું છું. અશોકભાઈ, જો સૌથી પહેલાં વાત કરીએ કે હાસ્ય લેખકની, હાસ્ય લેખકની જ્યારે પણ વાત આવે છે તો કાંઈક એવું લખવું કે જેથી કરીને લોકોને હસવું આવે, આ એક બેઝિક વસ્તુ છે. કેવું લખો, એવો વિષય પકડીએ, એવા શબ્દોનો પ્રયોગ થાય, એવા વાક્ય પ્રયોગ થાય કે જેનાથી ક્યાંક કટાક્ષ પણ આવે અને ક્યાંક હાસ્ય ઉત્પન્ન થાય. અશોક દવેને હાસ્ય લેખકનું જ ફિલ્ડ પકડવાનું ક્યારે વિચાર ક્યારે આવ્યો કે લોકોએ બનાવી દીધા છે આપણે? પહેલાં તો તમે જે મારા પરિચયમાં કીધું કે બહુ સીધી રીતે એ હાસ્યનું સર્જન કરી રહ્યા છે, આમાં મારો થોડો વિરોધ છે. હું એકચ્યુઅલી આડો માણસ નથી, છતાં પણ આડું લખું છું. ઓકે, એટલે હાસ્ય ક્યારેય સીધે સીધું લખીને એવું સર્જન થઈ શકતું નથી. હાસ્ય માત્ર આડું કંઈક લખો, જેને કે વક્રતા કહેવાય. બિલકુલ, માણસની જે નબળાઈઓ છે, સ્વભાવગત કે ચહેરાની કે શરીરની કે પછી એના વ્યક્તિત્વની, એ બધી નબળાઈઓને પકડવાનું, એનું નિરીક્ષણ કરવાનું, અને એ નિરીક્ષણ કર્યા પછી એમાં મારું કંઈક હળવાશ ઉમેર્યું. ઓકે, એ હળવાશને વોટ યુ કોલ હ્યુમર. એટલે મને જે હાસ્ય લેખક બનાવી દેવામાં આવ્યો છે કે ભાઈ ડિફોલ્ટ હું હાસ્ય લેખક બને છું, તો હું બહુ ફ્રેન્કલી કહું તો દેવાંગભાઈ, મને પોસ્ટકાર્ડ લખતા નહોતું આવડતું બિફોર આઈ વોઝ ઇન ધ કોલેજ. પછી ખબર પડી કે મારે જિંદગીમાં કંઈક બનવું છે. મારો પર્સનલ આઈડોલ રહ્યા છે રાજ કપૂર. રાજ કપૂરની એક ફિલ્મ આવી હતી સંગમ. તો સંગમમાં એક સરસ ડાયલોગ હતો કે ઇન્સાન કો સિર્ફ મસ્કરાઓ નહીં કાફી નહીં, આદમી કો કુછ બનના પડતા હૈ, કુછ કરકે દિખાના પડતા હૈ. તો ત્યાં સુધીની જિંદગી દેવાંગભાઈ હું હંમેશા ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સમાં લઘુતા ગ્રંથિથી પીડાતો રહ્યો હતો. આઈ યુઝ ટુ બી વેરી થિન, અગલી લુકિંગ, અને બહુ ગરીબ મા બાપનો દીકરો. એટલે મારી પાસે કોઈ આવડત નથી, ભણવામાંથી માંડીને રમત ગમત કે ઇતર પ્રવૃત્તિ બધામાં હું બહુ મોટું ઝીરો હતો. એટલે સુધી કે મને મારા પોતાના માટે નફરત થતી હતી કે આ માણસ ચાલશે કેવી રીતે. પણ રાજ કપૂરે મને ઇન્સ્પાયર આપ્યો, ઇન્સ્પાયર કર્યો. એ યુઝ ટુ બી માય મેચિંગ આઈડોલ. તો મને એમ થયું કે આ માણસ રાજ કપૂર બને તો હું અશોક દવે કેમ ના બની શકું. ઓકે, તો મને એમ થયું કે કંઈક કરવું પડે, કંઈક કરવું બતાવવું પડે. તો લઘુતા ગ્રંથિ કાઢવી બહુ જરૂરી હતી, એટલા માટે મેં શરૂઆત કરી કે ભાઈ મારા લોકો વખાણ કરતા થાય. હા, ઓકે, આપે એ તો નક્કી કર્યું કે મારે કંઈક બનીને બતાવવું છે, કંઈક એવું લોકોનું ધ્યાન ખેંચે એવું કરવું છે. પરંતુ પછી લખાણ, જે લખવાની કળા છે, તેમાં એન્ટ્રી ક્યારે થઈ? જો પહેલાં તો તમે કોઈ પણ સર્જનાત્મક વ્યક્તિ હો, પછી ફિલ્મ સ્ટાર હો, લેખક હો, ચિત્રકાર હો, સંગીતકાર હો, આ બધામાં છે ને, કદાચ કોઈ જાહેરમાં મારી માફક કેમેરાની સામે કબૂલ નહીં કરે, પણ હું કબૂલ કરું છું કે તમને તમારે રોમેન્ટિક હોવું બહુ જરૂરી છે. બિલકુલ, તમે રોમેન્ટિક ન હો અને શુષ્ક માણસ હો તો એ નથી કલાકાર બની શકતો, નથી લેખક બની શકતો, નથી ચિત્રકાર. હું પહેલેથી બહુ રોમેન્ટિક માણસ છું. સ્ત્રીઓ આજે પણ મને જોવી ગમે છે. હું સરસ મજાનો હેપીલી મેરિડ માણસ છું, છતાં પણ સુંદરતા મને કાયમ ગમતી આવી છે. એનો મતલબ એ મારા કેરેક્ટર સાથે કાંઈ નથી, પણ સુંદર સ્ત્રીઓ મારાથી ખુશ થાય, સુંદર પુરુષો, સુંદર બાળકો, આ બધો સુંદર સમાજ મારાથી ખુશ થાય, એ જે રોમેન્ટિસિઝમનો ભાવ છે એ મારામાં પહેલેથી હતો. અને એ જ કારણે હું આજે પણ જીવિત છું,
આજે પણ મને સારા કપડાં પહેરવા ગમે છે, સારી રીતે બોલવું ગમે છે, બહુ સરસ રીતે વાત કરવી ગમે છે, કોક મારી સાથે બહુ સરસ રીતે વાત કરતું હોય એ ગમે છે. એના પરિણામે મેં તમને કીધું તેમ કે સુંદરતાને હું પહેલેથી એક પૂજતો આવ્યો છું, અને એ જ કદાચ કારણ છે કે હું હાસ્ય લેખક બન્યો. નહીંતર જો કદાચ હાસ્ય લેખક ના હોત તો કરુણ લેખક બની ગયો હોત, કે જે તમે સમાજમાં 98% લોકો જુઓ છો. મારે કવિ નહોતું બનવું. કેમ કવિ નહોતું બનવું? કારણ કે હું જીવ દયામાં માનું છું. જો વાત કરીએ, આપણે કાં કોમન ક્વેશ્ચન છે નોર્મલી આપણા બધા ઇન્ટરવ્યુમાં, પણ છતાં પણ હજી સિટી ન્યૂઝના દર્શકો માટે મારે સવાલ પૂછવો જરૂરી છે કે પહેલો લેખ આપે ક્યારે લખ્યો ને એનું ક્રિટિસિઝમ, કારણ કે સ્વાભાવિક પણ આ ફિલ્ડમાં જ્યારે આવતા હોય ત્યારે ક્રિટિસાઇઝ કરવાનું. હું આ વિષય પર આવીશ, કારણ કે આપનો રસનો વિષય છે ક્રિટિક્સ. પરંતુ પહેલો લેખ ક્યારે લખાયો હતો અને એના પછીની પ્રતિક્રિયાઓ કેવી હતી? પહેલો લેખ 14 નવેમ્બર 1969 રોજ મારો લખાયો અને પ્રગટ થયો. એ વખતે હું કોલેજના બીજા વર્ષમાં હતો અને મારી ઉંમર હતી 17 વર્ષની. એ પહેલા લેખ જ્યારે ભારત ને પાકિસ્તાનનું યુદ્ધ તાજેતાજું પૂરું થયું હતું, બિલકુલ ત્યારે પાકિસ્તાનના પ્રેસિડેન્ટ યાહ્યા ખાન હતા. તો મેં યાહ્યા ખાનને એક પત્ર નામનો એક લેખ લખ્યો જે મારે અમદાવાદ કોમર્સ કોલેજના નોટિસ બોર્ડ પર મુકાયો. અને પહેલી વખતે મને ખબર પડી કે લોકોને મારું લખેલું કે મારું વિચારેલું ગમે છે, એક્સેપ્ટ કરવું ગમે છે. બસ ત્યારથી શરૂઆત થઈ ગઈ. અને એ પહેલો લેખનો જે પ્રતિભાવ હતો એ તમે પૂછ્યું, એ સરસ પૂછ્યું કે પ્રતિભાવ કેવો હતો. તો પ્રતિભાવ કરુણ કે હસવાનો નહોતો, પરંતુ બહુ જ વિચિત્ર હતો. કારણ કે મારી 17 વર્ષની ઉંમર જોતા કોલેજના બધા વિદ્યાર્થીઓને કહું, કારણ કે ટોળે ટોળા ભેગા થતા હતા નોટિસ બોર્ડ પર મારો લેખ વાંચવા માટે, ત્યારે હું બધાને કહું, દેવાંગ ભાઈ કે આ મેં લખેલો છે લેખ, આ લેખ મેં લખેલો છે, માનવા સાહેબ કોઈ તૈયાર નહીં હોય, કોઈ માને નહીં, કહેવાય જાજા આવતાના જેવા બહુ આવતા હોય. એવી જ રીતે જ્યારે એક અખબારમાં મારી કોલમ શરૂ થઈ, કાજી દુબલે ક્યુ સંદેશમાં, ત્યારે મારી ઉંમર 18 વર્ષની હતી. ત્યારે રવિવારની પૂર્તિમાં મારી કોલમ જોઈને હું બધાને, ખાસ મારી પાસે જ એક કોપી રાખતો હતો કે જો મેં જ લખેલી છે, મેં લખેલી છે, મેં લખેલી છે. પણ મારી ઉંમર, મારી નાદાનિયત ને બધાનો અંદાજ કાઢી, અને કોઈ માને નહીં કે મેં લખેલો છે, એટલે બધા કે કઈ સાજા આવ્યા છે, એ લોકો વલખા મારતા હોય હું કોલમ લખવા બેસી ગયો. આપના ચહેરા પર હું જોઈ રહ્યો છું અને મને પણ હસવું આવે છે અને હસાવાનો પ્રયત્ન પણ. બહુ સરસ અંદાજથી અશોકજીએ કીધું કે પોતાનો લેખ પહેલો પ્રયત્ન લોકો માનવા તૈયાર નહીં, કારણ કે ઉંમર એવી હતી અને પરિપક્વતામાં ક્યાંક શંકા હતી લોકોને કે આ આ જે લખાયેલું છે તે લખાણ અશોક દવે થ્રુ લખાયું છે. વધુ વાતો કરીશું પરંતુ એક નાના બ્રેક બાદ. સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. અતિથિમાં આપે જોયું તે પ્રમાણે અશોક દવે, જાણીતા હાસ્ય લેખક અશોક દવે સાથેની વાત ચાલી છે. અશોકભાઈ, બ્રેક પહેલા જે પ્રમાણે વાત ચાલી કે આપે પહેલો પ્રયાસ કર્યો 1969 14 જાન્યુઆરી અને ત્યારબાદ 14 નવેમ્બર અને ત્યારબાદ આપે જે પ્રમાણે એક સમાચાર પત્રની વાત કરી, સંદેશની અંદર કાજી ક્યો દુબલે એમાં લખવાનું ચાલુ કર્યું અને પછી સરસરાટ સિલસિલો ચાલુ રહ્યો. સ્પેશિયલ હ્યુમર ટચ લખવાની સી કોન્ફિડન્સ લેવલ હતો ત્યારે જ આપ લખી શક્યા, કોન્ફિડન્સ લેવલ હતો ત્યારે જ લોકોએ વખાણ્યું, ભલે શંકા હતી પરંતુ આ પ્રૂફ બતાવતા રહ્યા, લોકો માનતા રહ્યા કે યસ આ અશોક દવે લખેલું છે. પરંતુ પરફેક્ટ કોન્ફિડન્સ કે હવે યસ, હવે બાકી બધા જેટલા પણ જાણીતા કહેવાતા હાસ્ય લેખકો છે તેની હરોળમાં હવે અશોક દવેની ગણના થઈ, એક કયો પ્રસંગ બન્યો? આ તમને દંભી જવાબ લાગશે, કારણ કે
આમાં એવું નહોતું બન્યું કે મેં પહેલો લેખ લખ્યો અને પછી 4-5 વર્ષ સુધી મારે મારા કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવાની રાહ જોવી પડી. બહુ ફ્રેન્કલી કહું તો જે દિવસે પહેલો લેખ છપાયો એ જ દિવસથી મારો કોન્ફિડન્સ આવી જ ગયો કે હું હવે સરસ લેખક બની શકીશ. એનું લોજિકલ કારણ એ છે કે હું તમને અગાઉ પણ કહી ચૂક્યો કે ત્યાં સુધી મારામાં એટલી બધી લઘુતા ગ્રંથિ હતી અને એટલું બધું પોતાના વિશેનો ખ્યાલ નીચો હતો કે હું માની જ શકતો નહોતો કે હું કશું કરી શકું એમ છું. અહીં તમે વિચાર કરો કે હું ને તમે અત્યારે બેઠા છીએ અને સીધું આપણને પાકિસ્તાન સામેની ટેસ્ટ રમવા મોકલી દે અને પહેલે જ દિવસે આપણે સેન્ચુરી મારીએ તો એ કેટલો બધો આનંદ થાય આપણને પોતાના માટે. ત્યારે મને ક્રિકેટ રમતા આવડતું નથી, હું સેન્ચુરી મારી આવે તો મારા માટે આ ઘટના બહુ જ મોટી બની ગઈ અને પહેલે જ દિવસથી પહેલા લેખથી મારો કોન્ફિડન્સ જે આજે છે એ પહેલા દિવસે બિલ્ડઅપ થઈ ગયો. અશોકજી અહીંયા જ વાત કરું કે આપે જે જવાબ આપ્યો એ કદાચ આપને જવાબ મારો દંભી લાગશે, પરંતુ આપની આ જ અદા આ જ ખાસિયતના કારણે ક્યાંક ક્યાંક લોકો ફિલ્ડના લોકો કહે છે કે અશોક દેવ બહુ પ્રાઉડી છે. યસ, મને પ્રાઉડી થવું ગમે કારણ કે પ્રાઉડી થવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. ગમે તે માણસ પ્રાઉડી બની શકતો નથી. મેં એક ચોક્કસ પ્રકારના ધોરણો રાખ્યા છે કે મારે કોની સાથે વાત કરવી, કોની સાથે મિત્રતા રાખવી. મારું એક વાક્ય મને પોતાને બહુ જ ગમે છે કે કોઈના અશોક દવેના મિત્ર બનવું બહુ સહેલું છે પણ અશોક દવેના દુશ્મન બનવું બહુ અઘરું છે. એ કે દુશ્મન પણ ક્વોલિટીવાળા લોકોને જ બનાવું છું. એટલે પ્રાઉડી એટલે જેને સમાજ જનરલ અર્થમાં ગણે છે એવો હું અભિમાની સહેજ પણ નથી. હું કોઈની પણ સાથે વાત કરું છું, કાયમ બધાને હસાવું તો ફરું છું. પ્રાઉડીનો મતલબ શું છે કે પોતાના માટેની અવેરનેસ. જે માણસ પોતાના વિશે કશું જ નથી જાણતો, ઘણા લોકો દેવાંગભાઈ પોતાના વિશે એટલું બધું જાણે છે કે આપણને કહેતા ફરે છે મારે જેટલું મારા માટે જાણવું જોઈએ એટલું જાણી ચૂક્યો છું અને એટલું અભિમાન કરવાનો તો મને હક છે. અને અશોકજી ખાસ કરીને વાત કરું, જો બ્રેક પહેલાના પાર્ટની અંદર જે પ્રમાણે આપણે વાત કરી કે ક્રિટિક્સ ક્યાંક આપનો લેખ વાંચ્યો અને પછી કીધું કે અશોકભાઈ આમાં ક્યાંક આટલી ખામી છે, આવી આવા ઘણા બધા લોકો અત્યારે માર્કેટમાં છે અને ખાસ કરીને સાહિત્યની દુનિયામાં, તો એવા લોકો ઉપર વારે તહેવારે આપ પ્રહાર પણ કરતા રહ્યો છો. ફરીવાર પાછું હું પ્લેટફોર્મ આપું છું આપને એ જ વિષય પર બોલવા માટે કે આવા કહેવાતા વિવેચકો, કદાચ કહેવાય છે કે જૂની એક કહેવત હતી કે નિષ્ફળ ક્રિકેટર સારો કોમેન્ટેટર બની જાય છે, નિષ્ફળ લેખક સારો વિવેચક હોય છે. કદાચ ખરાબ લાગશે જે પણ ફિલ્ડના લોકો છે, પરંતુ આપના વિચારો વિવેચકો માટે શું છે? પહેલાં તો હું બહુ ફ્રેન્કલી કહું તો મારા લેખોને લગતા મને 38 વર્ષ થયા પણ વિવેચકો એટલા બધા ઉદાર રહ્યા છે કે મને ક્યારેય અડ્યા નથી. ભાગ્ય કદાચ કોઈ એક બેતર પ્રયત્ન નથી કર્યો કે હિંમત નથી કરી. ના, હિંમત નહીં, એ લોકો તો સરસ માણસો હશે. પરંતુ આમાં આ ફિલ્ડમાં પણ એક તમને નવું લાગે એવી વાત કરું કે આ સાહિત્યના ફિલ્ડમાં એકમાત્ર કવિઓનો વર્ગ એવો છે કે જે એકબીજા વિશે પણ જાણતો હોય છે. કે તમે મુશાયરામાં કવિ સંમેલનોમાં જોતા હશો કે એક કવિને બીજા કવિની કવિતાઓ મળે હોય છે, કવિતાની કવિતાઓ એકબીજા વિશે ઘણું બધું જાણતા હોય કે ફલાણા મિર્ઝા ગાલિબે આમ લખ્યું હતું, મીર તકી મીરે આમ લખ્યું હતું. આ અમારો હાસ્ય લેખકોનો વર્ગ એક એવો છે કે જે એકબીજા વિશે કશું જાણતો નથી, કશું બોલતો નથી, બોલવાનું હોય ત્યારે આડું અવળું બોલી શકે છે. તમે વિચાર કરો કે મારા એક વર્ષમાં 52 લેખો આવતા હોય, બીજા 52 લેખો એન્કાઉન્ટરના, બીજા 52 લેખો દૂર કોઈ ગાયના, 3 કોલમ હું અઠવાડિયામાં લખી રહ્યો છું. લગભગ સમજો ને કે 150 લેખો થયા. 150માંથી કમસે કમ હું એક લેખ તો સારો લખતો હોઈશ ને, એક જ તો જ આટલો સમય ટક્યો હોઉં. પણ અમારા ફિલ્ડના ક્યારેય લેખકો કોઈ દિવસ એકબીજાને ભૂલે ચૂકે પણ પ્રશંસા ન થઈ જાય અથવા તો નોંધ ન લેવાઈ જાય એની માટે વિશેષ કાળજી રાખતા હોય, વિશેષ કાળજી રાખતા ખૂબ મહેનત કરતા હોય છે. અને હું કેમેરાની સામે કહેવા માટે હિંમત બાદ છું કે આ વાત મને નથી લાગુ પડતી. મારા તમામ આશીષ સાથી હાસ્ય લેખકોના જ્યારે જ્યારે સરસ લેખો આવે તો હું આજે પણ ફોન કરતો હોઉં છું કે ભાઈ તમારો સરસ છે. નહીં, આજ વાત મારે કેવી છે કે આપે કીધું તે પ્રમાણે કવિઓ, આ મારો નેક્સ્ટ ક્વેશ્ચન જ હતો કે કવિઓમાં ક્યારેક પોતા એકબીજાની રચનાઓ વિશેની ચર્ચા કરતા જોવા મળ્યા છે, તેમને યાદ રાખીને તેમને ક્યાંક ને ક્યાંક એપ્રિસિએશન પણ કવિઓ જાહેરમાં આપતા હોય છે. હાસ્ય લેખકોમાં પહેલી વાત તો એ કે હાસ્ય લેખકોની સંખ્યા જૂજ છે, ખૂબ જ ઓછી છે કમ્પેર ટુ બાકી કવિઓ કે લેખકોના. પરંતુ આટલી ઓછી સંખ્યામાં હોવા છતાં પણ ક્યાંક ક્લોઝનેસ નથી આવતી, શું રીઝન શું હોય શકે? એટલે મારું પોતાનું 38 વર્ષથી આ એક નિવેદન છે કે
એક હાસ્ય લેખકોનો લોટ એવો છે કે જે એકબીજાને ક્યારેય માફ કરી શક્યો નથી. તમને હાસ્ય લેખક બનો એ દિવસે તમે બાકીના હાસ્ય લેખકોના મોટા ગુનેગાર બની જાઓ છો. ઓકે. અને મને સમજ નથી પડતી કે આજે હું મારા કોઈ ગરીબ હાસ્ય લેખક હોય એના હું વખાણ કરું તો મને શું પ્રોબ્લેમ થવાનો? મારા વાચકો તો મારા જીવનમાં છે, પરંતુ મને બહુ દુઃખ સાથે કહેવું પડે કે આમાં એક પણ અપવાદ નથી. એક તારક મહેતા મારી દ્રષ્ટિએ એક સજ્જન હાસ્ય લેખક છે કે જે બીજાના પણ વખાણ કરી શકે છે. અશોકજી, આ જ સવાલ મારે આપણે પૂછવો છે કે નવા હસી બહુ જ ઓછા હાસ્ય લેખકો અત્યારે ફિલ્ડમાં છે. કવિઓ આટલી બધી સંખ્યામાં છે, લેખકો છે, પરંતુ ખાસ કરીને હાસ્ય લેખની વાત આવે છે, હાસ્ય લેખકો ખૂબ જ ઓછા પ્રમાણ એટલે કે જૂજ સંખ્યાની અંદર છે. આપણે નથી લાગતું કે આપ જેવા જે પણ હાસ્ય લેખકો આટલા એસ્ટાબ્લિશ થયેલા લેખકો છે જે ખરેખર પ્રેરણાદાયી છે ઉગના આવતા ઉગતા જે પણ હાસ્ય લેખકો છે તેના માટે આપણે કંઈક પ્રયત્ન કરવો જોઈએ? પ્રયત્નમાં એક તો દેવાંગભાઈ એવું છે કે અમે પોતે ઈચ્છીએ છીએ કે ખૂબ નવા નવા હાસ્ય લેખકો આવતા જાય, સંખ્યામાં આવે ભલે ક્વોલિટીમાં ના આવે. કારણ કે અમે લોકોએ બધાએ પોતપોતાની રીતે શરૂઆત કરી હતી ત્યારે કદાચ શક્ય છે કે અમારી ક્વોલિટી પણ એટલી બધી સારી નથી, ઘણાને તો આજે પણ નહીં લાગતી હોય. પણ જ્યારે શરૂઆત કરી ત્યારે અમે લોકોએ નબળા હતા. તો હું તો તંત્રીઓને પ્રકાશકોને એ પણ કહેતો હોઉં છું કે ભાઈ નવા લેખકો નબળું લખે તો પણ એમને હાસ્ય લેખક બનવા દો. કારણ કે ગુજરાતની મોદી સાહેબના શબ્દોમાં 5.5 કરોડની વસ્તીમાં આજે એક પણ હાસ્ય લેખક છેલ્લા 38 વર્ષથી આવ્યો નથી નવો. હમણાં નસીબ જોગે 7-8 નવા નવા હાસ્ય લેખકો હોરાઇઝન પર દેખાઈ રહ્યા છે. પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે દેવાંગભાઈ કે આમાં ઘણી બધી તમારે રાહ જોવી પડે. તમને એક વાત કરું કે તમે એક જોક સાંભળ્યો તમને ખૂબ હસવું આવ્યું ને પછી તમને એવી ઈચ્છા થાય કે આ જોક હું મારા બીજા મિત્રોને કહું અને તમે એ જોક કહો છો અને નસીબ તમારું જુઓ કે તમને જેટલું હસવું આવ્યું તેનો અડધું પેલા લોકો હસતા નથી. તો આનો મતલબ એ છે કે કાં તો તમને જોક કહેતા નથી આવડ્યો, કાં તો પેલા સાંભળનારાઓની સેન્સ ઓફ હ્યુમર ઓછી છે, કાં તો જોકમાં કંઈ દમ નહીં હોય. આ બધું ક્યારે બને છે કે તમારે એક નિર્ણય લીધો કે મને હસવું આવ્યું હતું માટે એ બીજાને હસાવવા માટે હું કહું. એવી જ રીતે જ્યારે મારે એક લેખનો વિષય શોધવો પડે છે ત્યારે મને નક્કી કરવું પડે કે આ લેખક આ લેખનો વિષય મને ગમ્યો છે તો બીજાને પણ ગમશે એમ સમજીને મારે તૂટી પડવું પડે છે, મજૂરી કામ શરૂ કરવું પડે કે આ એક લેખ લખું. હવે શક્ય છે કે કદાચ બીજાને ન પણ ગમે, પણ નવા હાસ્ય લેખકોમાં પ્રોબ્લેમ શું થાય છે કે બહુ મહેનત નથી કરવી પડતી. આજની તારીખમાં દેવાંગભાઈ હું એક લેખ મિનિમમ 4 વખત રીરાઇટ કરું છું. તો આખો લેખ લખાઈ ગયા પછી મને હું ફરીથી વાંચી જોઉં, ફરીથી એમ થાય કે ના બરોબર નથી, એમાં કંઈક સુધારા વધારે. એટલે મિનિમમ 4 વખત હું રીરાઇટ કરું છું ત્યારે એક લેખ લખાય છે. નહીં, આ જે ટોપિકની વાત આવી તો ટોપિક ફાઇન્ડ આઉટ કરવા માટે પહેલેથી આ બેંકિંગ કરી રાખો છો ટોપિક કે પછી ઇમિડિયેટ જે સ્ફૂરે એ જ પ્રમાણે આપ લખવાનું રાખો છો? એક જો કેટેગરીઝ કરીએ તો હું નિરીક્ષણનો હાસ્ય લેખક છું. હું જે જોઉં છું, નિરીક્ષણ કરું છું એને મારામાં ઉતારું છું, ઉતારીને એમાં હળવા નિરીક્ષણો મારા હળવા અર્થઘટનો ઉમેરું છું, એટલે એમાંથી એક હાસ્ય લેખક બને છે. તમે જુઓ કે એક રસ્તા પર એક કાકા જઈ રહ્યા છે, લપસી પડે છે. એને એક ડૉક્ટર જુએ તો એને કાકાને લપસી પડેલાને જોઈને શું વિચાર આવે? એક એન્જિનિયરને શું આવે? ટ્રાફિક પોલીસને શું આવે વિચાર? એક હાસ્ય લેખકને શું વિચાર આવે? ઘટના એક જ છે, પરંતુ એને અલગ અલગ એને બોલાવવામાં આવે છે જુદા જુદા લોકો. કેટલાક લોકો હસી પડે કેવા કાકા લપસી પડ્યા, કેટલાકને કરુણતા આવી જાય કે આટલી મોટી ઉંમરના કાકા. હાસ્ય લેખકને બધું આવતું હોય, કરુણતા પણ આવતી હોય, હાસ્ય પણ આવતું હોય, પણ એ બંને વચ્ચેનું ભેગું કરી અને ભવિષ્યમાં કોઈ કાકા આવી રીતે લપસી પડે તો સમાજે શું કરવું જોઈએ એનો અંગોને નિર્દેશ હાસ્ય લેખકો કરતા હોય. એટલે હાસ્ય લેખમાં હળવી મજાકની સાથે સાથે એક મેસેજ આપવાનો પ્રયત્ન પણ હોવો જ જોઈએ. હા, મેસેજ ખરો દેવાંગભાઈ, પરંતુ ઉપદેશ નહીં. કારણ કે હું પોતે એવા કોઈ ભ્રમમાં નથી કે મારા લેખો વાંચીને સમાજ સુધરશે, બગડે એવી પણ ગેરંટી નથી, પણ સુધરશે નહીં એ તો મને ખબર જ છે. પરંતુ મેસેજ આપી શકાય કે કાકા પડી ગયા છે રસ્તામાં, તો એટલીસ્ટ તમને ઊભા કરવાની તમારી ફરજ છે. એ હળવી ભાષામાં ચાપખા મારી મારીને પણ કહી શકાય. અશોકજી, અહીંયા જરૂર દર્શક મિત્રો, આપે જોયું તે પ્રમાણે ખૂબ જ રસપ્રદ તબક્કાની અંદર વાત આવી ગઈ છે અને ક્યાંક ને ક્યાંક થોડો થોડો ગુસ્સો પણ કદાચ બ્રેક પહેલાં જોયો કે જ્યારે વિવેચકોની વાત આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક હસાવનારા અશોકભાઈ દવેની આંખ ક્યાંક એકાદી લાલ થતી જોયા છે. ક્યાંક એમનો સ્વાભાવિક ગુસ્સો છે, તેમને જે નથી ગમતું તે સ્પષ્ટપણે કહેવા માટે તેઓ જાણીતા છે. બાકી બધી રસપ્રદ વાતો કરીશું નાનકડા બ્રેક પર.
બ્રેક પછી આ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. અતિથિમાં આજે ગેસ્ટ છે અમારા કાર્યક્રમની અંદર અશોક દવે, જાણીતા હાસ્ય લેખક અશોક દવે. અશોકજી, બ્રેક પહેલાં વાત ચાલી તે પ્રમાણે ફરીવાર એ જ ટોપિક પર આવી જઉં છું કે વિવેચકો અને હાસ્ય લેખકો આપના લેખની અંદર, આપે કીધું તે પ્રમાણે વર્ષની અંદર 52 લેખ લખો છો આપ. બુધવારની બપોરના એન્કાઉન્ટરના પણ 52 થાય છે, પરંતુ આ બંનેની અંદર સમયાંતરે ક્યાંક ને ક્યાંક ચાપખા દેખાતા હોય છે અશોક દવેના. તો આ ખરેખર સ્વાભાવિક ગુસ્સો છે જે સીધે સીધો આપ કરો છો, કે પછી સ્પેસિફિક કોકને મેસેજ આપવા માટે આ લખાતું હોય છે? ના, ગુસ્સાની બાબતમાં હું તમને બહુ જ સ્પષ્ટતા કરી દઉં. ફરીથી હું ઓન રેકોર્ડ કહી શકું એમ છું કે પહેલી વાત કે મને આ ઇન્ટરવ્યૂ જોઈ રહેનારા કેટલાય લોકો ઓળખતા હશે પર્સનલી, પણ હું એક ડોક્યુમેન્ટરી એવિડન્સ તરીકે કહી શકું છું કે આજ સુધી જગતમાં કોઈ વ્યક્તિ એવી પેદા નથી જેણે મને ક્યારેય ગુસ્સે થતા જોયો હોય, ક્યારેય કોઈનું અપમાન કરતા જોયો હોય, ક્યારે કોઈનાથી જેલસ થતા જોયો હોય. ભગવાનની કૃપાથી આ ત્રણ ક્વોલિટી મારામાં નથી. મને કોઈ દિવસ ક્યારેય કોઈનું ખોટું ન લાગે. અત્યારે ચાલુ ઇન્ટરવ્યૂ ઊભા થઈને તમે મારું ગળું દાબી દો, લાફો મારી દો, તો હું તમને રિએક્ટ નહીં કરું. મારામાં ભગવાનની દયાથી આ પછી 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 ભલે હું નેક્સ્ટ આર્ટિકલ ના એ પણ હું શબ્દોથી ચાપકા મારી દઉં, ના એ પણ નથી બનતું મારામાં. તમે જુઓ, મારા જે લોકો રેગ્યુલર વાંચકો હશે એમને ખબર હશે કે મેં કોઈને ધોઈ નાખ્યા નથી. એટલા માટે હું રાજકારણના વિષયે ક્યારેય પડ્યો જ નથી કે કોઈને કટાક્ષ. હું બેસિકલી કટાક્ષ લેખક નથી, હાસ્ય લેખક છું. એટલે તમે મારું અપમાન કરી જાઓ કે કોઈ વ્યક્તિ મારું અપમાન કરી જાય, સ્વાભાવિક રીતે હું માણસ છું. મારી સાથે પણ ઘણી ઘટનાઓ દુર્ઘટનાઓ બની, મારા પણ કેટલાય દુશ્મનો હોય જે મને દુશ્મન ગણતા હોય, પણ એવો સદભાગી તો એક કે પેદા જ નથી થયો જેને હું દુશ્મન ગણતો હોઉં. પરિણામે શું થાય છે કે મારા હાસ્ય લેખકો, મારા હાસ્ય લેખોમાં નિર્ભેળ હાસ્ય જ આવતું હોય. હું કોઈ દિવસ કટાક્ષ કરી અને મારા હાસ્યને ઓજાર બનાવતો નથી કે હવે આ આવતા બુધવાર આને ધોઈ નાખવો છે, અને એ જ કદાચ કારણ હોય કે હું આટલા વર્ષ. પરંતુ અશોક, આપે કીધું તે પ્રમાણે કે આપ ક્યારેય કોઈને ટાર્ગેટ બનાવતા નથી, અથવા તો એવું ક્યારેય પણ રંજ રાખતા નથી કે આને ટાર્ગેટ બનાવીને કે આને મારે ફિનિશ કરવો છે મારા શબ્દો દ્વારા કે મારા લેખ દ્વારા, ક્યારે આપનો એટેક નથી હોતો એવું આપનું કહેવું છે. પરંતુ સાહિત્ય પરિસ, ખાસ કરીને આપ આખા એક સમૂહને લક્ષ બનાવો છો, કદાચ તેમની ખોટી કાર્ય પદ્ધતિને લઈને બનાવતા હશો. એવોર્ડ્સની વાત આવે છે જ્યારે પણ કે ફિલ્ડમાં સાહિત્ય ક્ષેત્રની અંદર વિવિધ લોકોને જ્યારે એવોર્ડ મળે, એ એવોર્ડના સમયે લગભગ એના નજીકના 15 દિવસની અંદર આપના કોઈ પણ આર્ટિકલની અંદર ક્યાંક આની છાપ દેખાઈ જાય છે, અને આપ ખૂબ જ સારી રીતે એમની ઉપર કટાક્ષ પણ કરો છો. ના, એટલે મને પોતાને પણ મારી લાયકાત પ્રમાણેના એવોર્ડ્સ મળેલા જ છે, એટલે મને એવોર્ડ્સ બાબતમાં કોઈ દિવસ ક્યારેય દુઃખ થયું નથી. લોકોને એવોર્ડ મળે ત્યારે હંમેશા એક નિરીક્ષણ કરતા હોય, મને એવોર્ડ બહુ મોડો મળ્યો, અથવા તો ફલાણો એવોર્ડ મને મળવો જોઈતો તો આજ સુધી મળ્યો નથી. પહેલી વસ્તુ દેવાનભાઈ, હું એક બહુ સ્પષ્ટ કરી દઉં કે એવોર્ડ્સ છે, પારિતોષિક છે, પુરસ્કાર છે, આ બધું ક્યાંય કશું જ માયને રાખતું નથી. એટલા માટે કે તમે જે લખો છો એ અલ્ટિમેટ એવોર્ડ તો વાંચકો આપવાનો હોય છે, અને વાંચકો તો એ દિવસે એવોર્ડ આપી દેતા હોય છે. કારણ કે મારો જે લેખ જે દિવસે બહુ જ વખણાયો હોય, સરસ લાગ્યો હોય લોકોને, તો એ દિવસે ફોન કરીને કહે છે મને એવોર્ડ મળી ગયો. અને જે દિવસે થર્ડ ક્લાસ લેખ એમને લાગે છે, એ દિવસે કોઈ કશું રિએક્ટ કરતું નથી. મને પોતાને ખબર પડી જાય કે હું ફેલ ગયો છું. બિલકુલ. એટલે વિવેચકો છે કે પરિષદ છે કે કોઈ પણ જે અધિકૃત સંસ્થા છે, એ મારા કાર્યનું મૂલ્યાંકન કરે કે ન કરે તેનાથી ફેર એટલા માટે નથી બોલતો. આ કોઈ હું દાજમાં કે કટાક્ષમાં એટલા માટે નથી બોલતો, એવી જરૂર નથી. અલ્ટિમેટલી હું હોઉં કે શેક્સપિયર હોય કે બર્નાર્ડ શો હોય, એ બધાનું ઇવેલ્યુએશન તો માત્ર વાંચકો જ કરે, વાંચકો જ કરે છે, દર્શકો જ કરતા હોય છે.
અશોકજી, આ બધી વાતો છે, પણ દર્શકો આપને બતાવી દઉં કે અશોક દવે પોતે સારા લેખક તો છે, પરંતુ સાથે સાથે આગવી સૂઝ ધરાવે છે ગીત સંગીત અને ફિલ્મની દુનિયા વિશે, અને તેના જ કારણે ફરમાઈશ ક્લબ પણ તેમણે ચાલુ કરી હતી. અશોકજી, ફરમાઈશ ક્લબ વોઝ અ કન્સેપ્ટ ઓફ કોનો, આપનો હતો કે કોકના દ્વારા લીધેલો આઈડિયા હતો? ના, અમદાવાદમાં જે જૂના વિસરાતા સૂરની જે શરૂઆત કરી તે અમરીશ પરીખે કરી, પરંતુ એ પછી દસેક વર્ષનો ગેપ ગયો. ત્યારે મને અને મારા કેટલાક વડીલ મિત્રોને એક વિચાર આવ્યો કે ભાઈ, જૂના ગીતોને આપણે શોખીનોની પેઢી જે છે તે હવે બહુ જૂજ રહી છે અને ધીમે ધીમે લુપ્ત થતી જાય છે, તો જૂના ગીતોના ચાહકો તો એવા આજની પેઢીમાં પણ છે, તો એમના માટે એક વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ ફોર્મમાં એક ક્લબ કે સંસ્થા જેવું હોવું જોઈએ. તો વર્ષો પહેલાં મારા થકી એક ક્લબ શરૂ થઈ અને આજે મારી પોતાની ફરમાઈશ ક્લબ હું શરૂ ચાલુ કરી રહ્યો છું, મતલબ કે ચાલુ છે. તો એનું બેસિક એ છે કે દેવાંગભાઈ 60ની ઉપરની ઉંમરે પહોંચેલા જે વડીલ મિત્રો છે એમને સંતોષ આપવા, એમને આનંદ આપવા માટે કોઈ સંસ્થા, કોઈ માણસો, કોઈ વ્યક્તિ સમૂહ કામ નથી કરી રહ્યા. ઘરડાનું ઘર છે તો બહુ વેદનાની વાત છે. તો આ બધા 60ની ઉપર પહોંચેલા તમામ વડીલોને હાસ્યની જરૂર છે, આનંદની જરૂર છે, એન્ટરટેનમેન્ટની જરૂર છે. તો મને એક વિચાર આવ્યો કે આમને જો આનંદ આપવો હોય તો એકમાત્ર ગીત સંગીતથી જ આપી શકાય, અને એ એમના જમાનાના સંગીતથી. તો મેં આ કન્સેપ્ટ શરૂઆત કરી અને ફોર્ચ્યુનેટલી આજે અમદાવાદમાં 3-4 ક્લબો આ જૂના ગીતોની ચાલી રહી, તમામે તમામ ક્લબો સરસ કામ કરી રહી છે, અને એમાં મારી ફરમાઈશ ક્લબમાં પણ હું મારા વડીલોને જે જોઈતું હોય આપું છું. ઓકે, તો દર્શક દ્વારાથી મુલાકાત જાણીતા હાસ્ય લેખક અશોક દવે સાથેની અતિથિ કાર્યક્રમમાં. અમારો પ્રયત્ન રહ્યો કે અશોકભાઈ સાથે બને તેટલી અંતરંગ વાતો કરીને આપને પણ કદાચ મજા આવી છે. મને ખ્યાલ છે ક્યાંક ખૂટતું હતું, સમયનો અભાવ છે, ફક્ત ને ફક્ત ટાઈમ બાઉન્ડ છે. મને પાછળથી ઇશારો થઈ રહ્યો છે કે 30 મિનિટ્સ પૂરી થઈ ગઈ છે અને હવે તમારે સમિંગ અપની સ્પીચ આપવાની છે. અશોકજી સાથે વધુ સમય મળશે અને જો એમની પરમિશન હોય તો જરૂરથી નેક્સ્ટ ટાઈમ મળીશું. દર્શક મિત્રો, કાર્યક્રમ કેવો લાગ્યો તમને જરૂરથી લખીને મોકલાવો. અમારું સરનામું છે C-202 સજાનંદ કોમ્પ્લેક્સ, સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ, અમદાવાદ. ચાલો ફરી મળીશું નેક્સ્ટ વીકમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી મને અને અશોકજી રજા આપશો. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ. Thank you.